નમસ્કાર દર્શક મિત્રો હું મનીષા મહતો આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે ન્યુઝ આજ રોજ વાત કરીશું આગામી સમયમાં આવી રહેલી ગુજરાતી મૂવી વિશે ભગવાન ભરોસે માફ કરજો અત્યારે ભગવાન બચાવે દરેક વખતે આપણને કહેવાની આદત હોય છે કે ભગવાન બરાશે એટલા માટે પરંતુ આગામી બે ડિસેમ્બરે ભગવાન બચાવે જે મૂવી આવી રહી છે તેના વિશે આપણે વાત કરીશું ગુજરાતી મૂવી વિશે તો આપણે સૌ જ જાણીએ છીએ કે આજકાલ ખૂબ જ સુંદર સુંદર અત્યારે ગુજરાતી મૂવીઝ આવી રહી છે અને વધુમાં એવું ઉમેરવા માંગીશ કે આજકાલ જે મૂવી આવી રહી છે તેનો કન્ટેન્ટ ખૂબ જ સારો હોય છે અને સ્ટોરી ખૂબ જ સારી હોય છે એવું નથી કે કોઈ પણ મૂવી બનાવી દીધી ફક્ત લવ સ્ટોરી છે અથવા તો ફક્ત કોમેડી છે આજકાલ ગુજરાતી

સો એ ફિલ્મને કાંઈ લેવું દેવું નથી તમે નામનું પૂછ્યું કેમ ભગવાન બચાવે એટલા માટે કે એવરીબડી ઓન ધિસ પ્લેનેટ અર્થ ભગવાનને યાદ કરે છે દિવસમાં ક્યારેય બી કોઈ બી ટાઈમે બેને યાદ કરે એક માને અને બીજો ભગવાનને અને આપણે કહીએ ભગવાન મને બચાવજે યા તો ઈવેલાઈથી બચાવજે યા બીજા કોઈ બી વસ્તુ જે ખરાબ થવાનું એનાથી બચાવજે સો આ ટાઇટલ ભગવાન બચાવે એટલું આવ્યું માઇન્ડમાં કે હર રોજ અગર કોઈ વસ્તુ કરતા હોય તો વાય નોટ ધિસ તો ભગવાન બચાવે ત્યાંથી આપણે એનો સાત કારણો પણ કઈક છે ને ડેફિનેટલી છે તો એમાંથી ભગવાન બચાવે લે એવું કઈક છે એ આવી છે અમારી કે ત્રણ જણાને પ્રોપર્ટી મળી જાય છે ત્રણ અલગ અલગ લોકોને પ્રોપર્ટી મળી જાય છે અને પછી ખબર પડે છે કે પ્રોપર્ટી પર તો બહુ મોટી લોન છે અને એ લોન ભરવા માટે હવે ભગવાન બચાવે ઘણા બધા લોકો આપણી પાછળ પડી જતા હોય છે યસ એ પૈસા વસ્તુ જેવી છે કે કોઈના પાસે વધારે આવે તો જેના પાસે ઓછી હોય એના પાછળ આવી જાય અને જેના પાસે વધારે હોય એ આ લોકોને દૂર રાખે બિલકુલ અચ્છા નું શૂટિંગ ક્યાં ક્યાં થયું છે અમદાવાદમાં થયું છે ઓવરઓલ અમદાવાદમાં થયું છે તમે કયો પોળ કયો અર્બન એરિયા બી અર્બન અને રૂરલ બોલે છે બધા લોકો સો દરિયાની આ બાજુ ને દરિયાની પેલી બાજુ હા તો એ બે બાજુ કર્યું છે ને આખું અમદાવાદ કવર કર્યું છે ફિલ્મમાં ઓકે સંપૂર્ણ અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર શૂટિંગ કરવામાં આવે છે કેવું રહ્યું આ વખતની તમારા દ્વારા જે શૂટિંગ કરવામાં આવે છે આ અગાઉ ઘણી બધી ફિલ્મ્સ આપે કરી છે ગુજરાતી ફૂમી ગુજરાતી મૂવીઝ જે રીતે આપ કરતા હો છો કેવું એક્સપિરિયન્સ હોય છે હિન્દી કરતા સેમ જ છે મીડિયમ સેમ છે ખાલી લેંગ્વેજનો ફરક છે જેટલું પ્રોસેસ હિન્દી ફિલ્મમાં લાગે છે એ સેમ એક્ઝેક્ટલી સેમ પ્રોસેસ ગુજરાતી ફિલ્મમાં બી લાગે છે કોઈ બી એવી વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નથી થતું ખાલી બજેટમાં નાનું મોટું થતું હશે બિસાઇઝ દેટ દેર ઇઝ નથિંગ કે હિન્દી ફિલ્મમાં અલગ હોય ને ગુજરાતી ફિલ્મમાં અલગ હોય ઇટ્સ વન ઇન ધ સેમ ધ પ્રોસેસ ધ હાર્ડવર્ક ધ ડેડિકેશન બધું સેમ અચ્છા આપ અત્યારે જણાવશો આ મૂવીને લઈને આપે જ્યારે સ્ક્રિપ્ટ જોઈ હશે પહેલા જ મનમાં શું આવ્યું આ સ્ક્રિપ્ટ મે લખી છે આ ફિલ્મની અચ્છા તમે લખી છે ઓકે એટલે મને તો ગમી એટલે જ્યારે મેં એક્ટર તરીકે વાંચી તો મેં તો અરે વાહ કોને લખી યાર કમાલ કમાલ કે તમને કેવી લાગી એમને તો લખી જ છે ને મેં પ્રોડ્યુસ બી કરી ડિરેક્ટ બી કરી છે એ સ્ક્રિપ્ટ સારી હતી નો ડાઉટ અને મને આનું લખાણ બહુ ગમે છે અમે લોકોએ સાથે ત્રીજો પ્રોજેક્ટ છે જેમાં ત્રણ ફિલ્મો આ લખી છે જેમાંથી બે તીખી મીઠી લાઈફ પૂરી પાણી એક વેબ સિરીઝ હતી આ ત્રીજી ફિલ્મ છે તો અમે લોકોએ સાથે પ્રોડ્યુસ કરી હતી અને આ ફિલ્મ અમે બે સાથે પ્રોડ્યુસ કરી છે અને ડિરેક્ટ કરી છે એક્ટિંગ તો કરી જ છે સો જ્યારે આ ફિલ્મનું સ્ક્રિપ્ટ આએ લખ્યું એ ટાઈમે જ માઇન્ડમાં હતું કે હવે આ તો ફિલ્મ બનવાની છે ને અને આપણે ફિલ્મ જ બનાવશું વેબ સિરીઝ બી બનાવી શક્યા હોત બટ એક ફિલ્મ છે એ થિયેટરમાં જ રિલીઝ થાય સ્ક્રીન પર અને લોકો એને જોઈએ મેક્સિમમ લોકો એને જોઈએ એના માટે એ તૈયારી જોરમાં હતી ને બિકોઝ ઓફ ધ સ્ક્રિપ્ટ નાવ યુ કેન સી ધ ફિલ્મ ઇન ધ થિયેટર્સ અચ્છા આપ અત્યારે ઓટીટી અને વેબ સિરીઝની વાત કરી રહ્યા છો તમે કેવી રીતે માનો છો આ બંને પ્લેટફોર્મને થિયેટર અને ફરક ખાલી ઓડિયન્સનું છે મેકિંગનું નથી આજ ઓટીટી પર મોટા મોટા શોઝ બને છે મોટી મોટી ફિલ્મો ઓટીટી પર આવે છે ડાયરેક્ટ આવી રહી છે એ એનું કારણ એ છે કે ઘણા ઓડિયન્સ થિયેટર સુધી જવા માટે વાય ધે આર નોટ ગોઈંગ બિકોઝ ઓફ ધ મની ઇનવોલ્વ એક થઈ જાય ને તમે થિયેટરમાં તો જાઓ છો એના પછી તમને ભૂખ લાગે છે તમે પોપકોર્ન ખાઓ છો જેના માટે પાંચસો હજાર રૂપિયા નીકળી જાય છે સો દેટ ધ ઓનલી રીઝન ઓડિયન્સ ત્યાં સુધી નથી જતી ને ઓટીટી પર તમને બધું મળી જાય છે ઘરમાં સમોસા થેપલા ઢોકલા એ બધા રાખીને તમે વસ્તુ જોઈ શકો છો ઓછા રેટમાં ધેટ ઇઝ વાય પીપલ આર વેટિંગ ટિલ ધ ઓટીટી અગેન આઈ એલ સે પ્રોસેસ ઇઝ ધ સેમ તો જે પહેલા થતું હતું ને કે ઓટીટી ને પૈસા તો તમારા લોકોના જ બધા હશે ને ફ્રેન્ડ્સને લઈ જવું હોય ફિયોન્સે ગર્લફ્રેન્ડ બધાને વાત બરાબર છે પણ આજે એસ પ્રોડ્યુસર તો આઈ વોન્ટ એવરીબડી ટુ કમ ઇન ધ થિયેટર્સ કેમ કે જ્યાં સુધી એ લોકો આવે નહીં તો અમે બીજી ફિલ્મ બનાવી ન શકીએ કેમ કે આ ફિલ્મમાં જે પૈસા નાખ્યા હોય જે મહેનત લાગી હોય એ પાછી તમને રિકવર થાય ત્યારે તમે બીજી ફિલ્મ બનાવી શકો છો એક રિક્વેસ્ટ એ જ છે બધાને કે ઓટીટી પર આવશે ફિલ્મ એવું નથી કે નહીં આવે ઇટ ઇઝ નોટ એટ ઓલ એવું કે ફિલ્મ થિયેટરમાં લાગી તો ઓટી પર ક્યારેય નહીં આવે આવશે થોડા ટાઈમ પછી આવશે બટ એ થોડા ટાઈમની વેટ ના કરો પહેલાં ફિલ્મ જોઈ આવો ઓટી પર બીજી વાર જોજો ને અને તો એક્સપિરિયન્સ હોય ને કે એક ફિલ્મનો એક્સપિરિયન્સ મોટા પડદા પર ફિલ્મ જોવાનો અને એ ફેન્સ એ ફિલ્મના ફેન્સ છે એ એ લોકોને જોવું ગમે તો આઈ ફીલ કે એક્સપિરિયન્સ માટે ફિલ્મ થિયેટરમાં જોવી જરૂરી છે બિલકુલ એનું અલગ જ માહોલ છે ઘરમાં તો રૂટિન આપણે જોતા જ હોઈએ છે ભલે મોટી હોય તો પણ સ્ક્રીન થિયેટરમાં આપણે ફિલ્મ જોશું સો એ ડિસ્ટર્બન્સ બિલકુલ નહીં યસ અચ્છા આપને હવે તમે લગતા હો ડિપેન્ડ એકચ્યુલી સૌથી વધારે સ્ક્રિપ્ટ લખવાનો મને આ ફિલ્મમાં સમય લાગ્યો કેમકે આમાં સસ્પેન્સ થ્રિલર જેવું બી છે અને કોમેડી છે દે ઇઝ ડાર્ક સાઇડ ઓફ કોમેડીઝ ઇન ઓલ્સો ઇન્વોલ્વ લિટલ બિટ ઓફ ડાર્ક ડાર્ક કોમેડી કેન છે તો આના માટે તો મેં ઇનફેક્ટ અમદાવાદમાં એક હોટૅલ બુક કરી હતી ફોર ફ્યુ ડેઝ અને બિકોઝ કેવું હોય હું મુંબઈથી છું અને અમદાવાદમાં બી એટલા ટાઈમથી કામ કરું છું તો બહુ ફ્રેન્ડ્સ છે તો ખબર હોય જ્યારે મુંબઈમાં છું તો મુંબઈમાં અરે આ ના મિલતે હે અમદાવાદમાં બી એવું થાય તો આઈ જસ્ટ વોન્ટેડ સમ ટાઈમ જેમ મને કોઈ ડિસ્ટર્બ ના કરે તો મેં મુંબઈવાળા ફ્રેન્ડ્સને કીધું અમદાવાદ છું અમદાવાદ ફ્રેન્ડવાળા ફ્રેન્ડ્સને કીધું મુંબઈમાં છું એવું નથી એટલે જેથી મને કોઈ કોલ ના કરે એક હોટેલ બુક કરી હતી ફોર ફ્યુ ડેઝ અને ત્યાં મેં આખો ફર્સ્ટ હાફ લખ્યો હતો અને પછી સેકન્ડ હાફ ધીરે 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 મેં પતા અચ્છા આપ મતલબ શરૂઆત પહેલાં લખવાથી કરી છે પોતાના કરિયરની યુ કેન સે ઇટ બીકોઝ વેન આઈ વોઝ ઇન કોલેજ મેં મીડિયા ભણ્યું છે તો એ વખતે હું અસિસ્ટ કર્યું છે મેં ને એવી રીતના પણ પ્રોફેશનલ કામ મારું ફર્સ્ટ એક્ટિંગનું હતું એટલે આઈ થિંક શરૂ શીખવાની શરૂઆત રાઇટિંગથી કરી હતી પણ કામ મેં એઝ એન એક્ટર પહેલાં કર્યું પ્રોફેશનલી બિલકુલ આપ જ્યારે લખતા હો છો તો માઇન્ડમાં શું રાખો છો મતલબ કેવી રીતે બધા લોકોને જોતા હશો એ જ વસ્તુ પર આપ બનાવો છો Yes, I observe people a lot. I observed you, I observed her, the way she smiles, the way you talk, everything. I I like observing people. Uh, non-judgmentally. Judgment. I just like to observe half they wait. Yes, yes, yes. I have <laughs> sari બિલકુલ અચ્છા આપ અત્યારે જણાવ છો આપે હિન્દી કર્યું છે આપણે ગુજરાતી પણ કર્યું છે હવે સાઉથ ને લઈને આપણું શું કેવું છે ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે પણ ટુ બી વેરી ફ્રેન્ક હમણાં સાઉથમાં જવાનું ઈચ્છા નથી પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સાઉથ જેટલું બનાવવાની ઈચ્છા ડેફિનેટલી લઈને આવ્યો છું કે જે સો કરોડ બસો કરોડની આપણે ત્રણસો કરોડ સાંભળીએ છીએ જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ક્યારે ચારસો પાંચસો સો લેટ સ્ટાર્ટ વિથ હંડ્રેડ કરોર્સ આફ્ટર દેટ એના પછી જેટલું ઉપર થતું જાય એના માટે જ લોકોનો સાથ તો જોઈએ જોઈએ તમારો સાથ જોઈએ લોકો સુધી પહોંચવા માટે કેમ કે અમે તો ફિલ્મ બનાવશું પણ લોકોને થિયેટર સુધી તમે પહોંચાડશો આભાર બિલકુલ મૂવી બની રહી હતી જેમ કે મેં જોઉં છું બોન્ડિંગ ખૂબ જ સારી છે એટલે કંઈક વધારે પ્રોબ્લેમ આવી જ નહીં હોય ને કટવટનું કેવું રહેતું હોય છે ડિસાઇડ અમે પહેલાંથી કરી લીધું એઝ ડિરેક્ટર્સ કે જે ક્રિએટિવ્સ હશે એ આ જોશે અને ટેકનિકાલિટીસ હશે હું જોઈશ તો એક ફ્રેમના અંદર ક્રિએટિવ ટેકનિકાલિટીના બે અલગ અલગ માણસો હતા એટલે કોઈ પ્રોબ્લેમ આવ્યો નહીં નોર્મલી ડિસગ્રીમેન્ટ્સ ક્યારે ક્યારે થાય બટ એ ડિસગ્રીમેન્ટ્સ હેલ્ધી હોય કે ચાલો એક કામ કરીએ મને એવું જોઈએ તને આવું જોઈશ બેવ કરીને જોઈએ જે સારું હશે એન્ડ ઓફ ધ ડે લોકો સુધી એ જ પહોંચશે બીજા કલાકારો પણ છે ઘણા સિનિયર કહી શકાય એમના સાથે તો મુનિઝા જે છે અમારા એક ફેમિલી મેમ્બર જેવા જ છે ત્રીજો પ્રોજેક્ટ છે સાથે અને એના સાથે સાથે બીજા બાર કલાકાર બી છે ટ્વેલ્વ વેલનોન ગુજરાતી એક્ટર્સ ઇન ધ ફિલ્મ એટલે એમ કહી શકીએ કે એક મલ્ટી સ્ટારર એક પેકેજ ટોટલ એન્ટરટેનમેન્ટનું લાવ્યા છે સો ફોર્ટીન એક્ટર્સ વુ આ વેલનોન ઇન ધ ફિલ્મ જેને તમે ઘણી ફિલ્મોમાં જોયા છો અને બધાની એક્ટિંગ એક પછી એક તુર રમખાન છે બધા સો ને બધા સાથે એક રિલેશન અમે લોકો પહેલાંથી બનાવેલું હતું સો એવરીબડી સપોર્ટેડ ઓઝ વેલ અને એ ફિલ્મને પોતાની ફિલ્મ માનીને જ ચાલે છે એ લોકો બધા ડિરેક્શન ડિરેક્શન છે પ્રોડ્યુસ પણ તમે કરી રહ્યા છો લખી પણ તમે છે એક્ટિંગ તો આગળ તમે શું પ્રોજેક્ટ વિશે વિચારી રહ્યા છો બીજા આવનારા જો કુર્સી બી અમને જ લગાવવી પડશે સો પાણીને બધાને જે જોતું હશે એ બી ધીરે ધીરે આવી જશે સો સી ઇટ્સ 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 અ પ્રોસેસ આજ તમે અગર પ્રોડ્યુસર છો ને તો શાહરૂખ ખાને બહુ મોટી લાઈન કીધી હતી કે અગર તમે પ્રોડ્યુસર છો ને તો લોન્ડ્રી બી તમે જ કરશો આખા ક્રૂની તો એ પ્રોસેસમાં સમજ પડી કે બરાબર બોલતો હતો કે એવું ટાઈમ આવ્યું કે તમે બીજા પર નિર્ભર ન હો કે થઈ જાય ચાલ હું એક ફોન કરી લઈશ આ થઈ જશે આ થઈ જશે બટ એઝ અ પ્રોડ્યુસર તમને બધું જાણવું પડે સેકન્ડલી બીકોઝ પ્રોડ્યુસર ને ડિરેક્ટર એક જ હતા ફિલ્મના તો બહુ સિમ્પલ થયું કેમ કે અમને અમારી બાઉન્ડ્રીઝ ખબર હતી કે અહીંયા આટલું જ ખર્ચો કરવાનો છે ને આટલામાં જ કરવાનું છે અને આ ટોટલ રિસોર્સિસ જેટલા અમારા પાસે હતા એમાંથી મેક્સિમમ અમે જે બહાર કાઢી શકીએ એ અમે લોકોએ કર્યું છે તો એના આગળ કાંઈ નથી એના આગળ આ જ છે ફિલાલ સો આખો એક પ્રોસેસ અ ફિલ્મ મેકિંગ પ્રોસેસ નો પ્રોબ્લમ ઇવન ઇફ યુ આર નોટ ડિરેક્ટર્સ ઇન ધી અધર પ્રોજેક્ટ

જેને આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી સપોર્ટ કરી હતી બીટ ધ ટોપ મોસ્ટ લિરિસિસ્ટ બીટ ધ ટોપ મોસ્ટ મ્યુઝિક ડિરેક્ટર્સ એક્ટર્સ એ બધાએ સાથ આપ્યું વિધાઉટ એની મની બટ એક એવી વેબ સિરીઝ જે ઘરે બેસીને બધાએ શૂટ કરી અને સાથે એડિટ કરીને લાવ્યા અને એ સારી બની એનું નામ હતું તું અને હું તો એમાં મેં ગેસ્ટ અપિયરન્સ કર્યું હતું ત્યારથી લોકોને ગમ્યું ત્યારે મને બી લાગ્યું અચ્છા ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ ગ્રોઈંગ એવરીબડી ઇઝ કમિંગ વાય નોટ ટુ મેક સમથિંગ એલ્સ તો શી કેમ અપ વિથ અ સ્ટોરી જે અમે લોકોએ સાથે પ્રોડ્યુસ કરી દેટ વોઝ તીખી મીઠી લાઈફ

અચ્છા લોકો કેમ જોશે એક તો ગુજરાતી ઓડિયન્સનું ફેવરેટ વસ્તુ તો ફિરસી જ રહ્યા છે આપણે એન્ટરટેનમેન્ટ એની સાથે સાથે એક બીજો બી એક મુદ્દો લીધો છે કે ક્રેડિટ કાર્ડના ચક્કરમાં જે આજનું યુથ ફસાઈ રહ્યું છે બિકોઝ ખોટા દેખાડાના ચક્કરમાં ખોટી લોન લેવાય છે અને એનું રીપેમેન્ટ કેવી રીતના આવશે ઘણીવાર ખબર નથી હોતી અમે એક મુદ્દા મુદ્દો પણ આમાં ઉપાડ્યો છે કે આજકાલ જે લોભામણી ઓફર્સ ને બધાના ચક્કરમાં એકચ્યુલી એક આખી ઝાડ બિછાવવામાં આવે છે યુથને પાસે અને પછી એમાં ફસા એકવાર ફસાયા પછી તમારા દસ વરસ બરબાદ છે પૈસા એકવાર તમે એવી રીતના ઉપાડવાના ચાલુ કર્યા ઇન્ટરેસ્ટ ભરતા રહી જશો સો વી હેવ ટ્રાય ટુ ગીવ દેટ મેસેજ કે સોચી સમજીને બી ફાઇનાન્શિયલી સ્માર્ટ તમે ઇમોશનલી સ્માર્ટ છો આજ આજની જનરેશન બિકોઝ એટલું બધું ડેટા અવેલેબલ છે ફોન ઉપર વી ઓલ આર ઇમોશનલી સ્માર્ટ પીપલ વી આર નોટ ઇમોશનલ ફૂલ્સ બિકોઝ વી સમ નો હાવ આર માઇન્ડ ઓપરેટ્સ બટ વી હેવ એટ ધ સેમ ટાઈમ વી હેવ ટુ બી ફાઇનાન્શિયલી સ્માર્ટ આ એક અમે મેસેજ આપવાનો ટ્રાય કર્યો છે ને સાચી વાત છે ઘણું ઓબ્ઝર્વ કરો છો આપ અત્યારનો જ હાલનો મુદ્દો છે ને આજ મુદ્દાને આપ અત્યારે લાવ્યો છો સાયબર અવેરનેસ આપણે કહી શકીએ છીએ તો ખરેખર જે આસપાસ બની રહ્યું છે તમે ખૂબ સારી રીતે ઓબ્ઝર્વ કરો છો અને તેના ઉપર જ મૂવી બનાવી રહ્યા છો ઘણા લોકો અમારી સાથે જોડાયા હતા ચંદ્રેશભાઈ કહી રહ્યા છે કોંગ્રેચ્યુલેશન બોથ ઓફ યુ સુપર ફિલ્મ સુપર જ હશે અને સુપર ફિલ્મ અમેઝિંગ છે તમારી ફિલ્મ સારી ચાલે ખૂબ જ સારો પ્રતિસાદ મળે તેવી ભગવાનને પ્રાર્થના અચ્છા હવે શું મેસેજ આપશો આપ લોકોને પહેલો મેસેજ એ કે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ છે એટલે ગુજરાતી ઓડિયન્સ પ્લીઝ સપોર્ટ કરજો બધા લોકો જાઓ ખાલી અમારી જ ફિલ્મ નહીં બધા ગુજરાતી ફિલ્મ જેટલી બી ગુજરાતી ફિલ્મો બનતી હોય એને સપોર્ટ કરો ત્યારે આપણે જઈને વર્લ્ડ સિનેમા લેવલ તક પહોંચીશું એની શરૂઆત અમે ટ્રાય કરી છે કે એવું કરીએ કાંઈ એવી ફિલ્મો બનાવીએ જેવું એઝ શુ યુ ટોલ્ડ વાઇલ ધ ઇન્ટ્રોડક્શન કે હવે ગુજરાતી ફિલ્મો ઓસ્કર સુધી પહોંચી છે તો એક જ પિક્ચર નથી પહોંચાડવી આપણને ઓસ્કર સુધી ઘણી બધી ફિલ્મો આવનારા સમયમાં આપણે એ પહોંચાડશું તો એટલા માટે ગુજરાતી ફિલ્મ છે એટલે પહેલાં જોવા જજો સેકન્ડલી એવો એક બી શોર્ટ એવા એક બી ડાયલોગ નથી ફિલ્મમાં જ્યારે તમને એવું લાગશે કે તમને શરમ આવશે તમારા ફેમિલી મેમ્બર્સ સાથે તમે જઈ શકો છો નાના બાળકો સાથે લઈને જઈ શકો છો ગ્રેન્ડ પેરેન્ટ્સ સાથે પિક્ચર જુઓ કોઈ પ્રોબ્લેમ નથી ઇટ ઇઝ અ વેરી નીટ એન્ડ ક્લીન ફિલ્મ વિથ અ ગુડ સબ્જેક્ટ યસ ખૂબ જ નહીં બસ આ જ हमें हमें हाँ, 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 एक स्लोगन, एक स्लोगन, एक बार बार स्लोगन बार हो जाए मना भगवान बचाव बराबर सवार ना एक गमे तो बीजी तो बीजे बाजार બિલકુલ અત્યારે ભગવાન બચાવે ખૂબ જ સુંદર અત્યારે જે મૂવી આવી રહી છે જેમ કે તમને કહ્યું કે તમામ લોકો સાથે જઈ શકો છો એક વખત જો તમે ફ્રેન્ડ સાથે ગયા તો બીજી વખત મમ્મી પપ્પાને લઈ જઈ શકો છો ત્રીજી વખત ગર્લફ્રેન્ડને લઈ જઈ શકો છો પત્નીને લઈ જઈ શકો છો એટલે બધા જોડે તમે આ મૂવી છે તે જોઈ શકો છો અને ખૂબ જ સુંદર મૂવી છે સ્વાભાવિક છે જેમને તમને જણાવ્યું કે એન્ટરટેઈનમેન્ટ તો અત્યારે આપવામાં આવી રહ્યું છે બીજું આપણને શું જોઈએ આજુબાજુ અત્યારે ઘણી બધી સમસ્યાઓના ભરમારમાં આપણે હોતા જોઈએ છે રોજે જ ચિંતાનું આપણે જે મુખડું છે લઈને ફરતા હોઈએ છીએ તો બે ત્રણ કલાક માટે ભૂલી જઈએ થિયેટર માં જઈએ અને મૂવી જોઈએ ખુબ ખુબ આભાર આપશો દર્શકોને અમારી સાથે જોડાવા માટે કેમેરા પર્સન ગૌતમ સોનાની સાથે મનીષા મહતો